પંચમહાલમાં પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો, પોલીસ પર પથ્થરમારો, બે કર્મીને ઈજા. હુમલાના દ્રશ્યો છે પંચમહાલના શહેરના ગોકળપુરાના, જ્યાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં બે પોલીસ કર્મીને માથાના ભાગે ઈજા થઈ. પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો, ટોળું વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી. પરિવારજનો આરોપીના ઘર સામે જ અંતિમ સંસ્કારની માંગ કરતા હતા. તે સમયે ટોળાએ પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો. શહેરના ગોકળપુરા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. પશુ ચરાવ જેવી બાબતે પૂર્વ સરપંચની હત્યા કરાઈ હતી. માથામાં લાકડીના ફટકા મારી ઘાતકી હત્યા કરાઈ હતી. પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે, જ્યારે આરોપી ચંદુ ભરવાડને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો છે. પૂર્વ સરપંચના પરિવારજનો સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આવક અને જાતિનો દાખલો કઢાવવા માટે આજે પણ લાંબી કતારો લાગી. અમદાવાદ, સુરત, રાજકોટમાં લાંબી લાઈન જોવા મળી. સરકારે નાગરિક સુવિધા કેન્દ્ર લોકોની સુવિધા માટે બનાવ્યા છે, પરંતુ કેટલાક દિવસોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. લોકોએ કામ ધંધા છોડીને આવક અને જાતિના દાખલા તેમજ નોન ક્રિમિનલ કઢાવવા કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો. સ્કૂલ કોલેજના એડમિશન માટે આવક જાતિના દાખલાની જરૂરિયાત હોવાથી અમદાવાદ અને રાજકોટમાં બહુમાળી ભવન ખાતે સતત ત્રીજા દિવસે લાઇનો લાગી. જોકે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ટોકનની વ્યવસ્થા કરાઈ, સાથે જ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે, જેને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખે ન્યૂઝ 18ની ટીમનો આભાર માન્યો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ અમદાવાદમાં પણ વડોદરાની જેમ ઓફિસનો સમય સવારે 10ના બદલે 9નો કરવામાં આવ્યો અને રાત્રે પણ 10 વાગ્યા સુધી કામગીરી ચાલી રહી છે. સાથે જ ડોક્યુમેન્ટની જાણકારી આપતા બોર્ડ પણ લગાવાયા, તેમજ પાણીની અને બેસવાની પણ વ્યવસ્થા કરાઈ. આ તરફ સુરતમાં પણ સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા શરૂ થઈ છે. આવક જાતિના દાખલા કઢાવવા માટે વાલીઓ, વિદ્યાર્થીઓ કચેરીઓ પર લાંબી લાઇનોમાં જોવા મળ્યા. ઓનલાઈન સિસ્ટમ છતાં કામ ધીમું હોવાનો અને ઝેરોક્સ માટે 2 ગણા રૂપિયા વસૂલાતા હોવાનો અરજદારોનો આક્ષેપ છે. ખોટી આવક લખેલી હોવા છતાં પણ અધિકારીઓ તેના પર સહી કરી સર્ટિફિકેટ આપતા હોવાના પણ ગંભીર આક્ષેપ થયા. દાખલા કઢાવવા માટે મોટા શહેરોની જેમ નાના કેન્દ્રો પર પણ લાંબી કતારો લાગી. શાળા કોલેજમાં એડમિશન માટે જાતિ આવકના દાખલાની જરૂર રહેતી હોવાથી હાલ વિદ્યાર્થીઓ વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મોટા શહેરોની સાથે નાના કેન્દ્રમાં પણ લાંબી કતારો લાગી રહી છે. છોટાઉદેપુરમાં નોન ક્રિમિનલ અને જાતિના દાખલા વાલીઓ વિદ્યાર્થીઓની લાંબી લાઇન જોવા મળી. લોકો વહેલી સવારથી દાખલો કઢાવવા માટે કતારમાં ઉભા રહી જાય છે. સ્કૂલ કોલેજને એડમિશન માટે છેલ્લા કેટલાક દિવસોથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. કચેરીમાં વાલીઓ વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આખરી ગરમીમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેલા દેખાયા. અરજદારોનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે, તેમ છતાં દાખલો કઢાવવા માટે વારો નથી આવતો. સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા થઈ રહી છે. મહીસાગર જિલ્લામાં દાખલો કઢાવવા લાંબી લાઇન જોવા મળી. મહીસાગરમાં અનુસૂચિત જનજાતિના દાખલા કઢાવવા માટે કતાર જોવા મળી. જાતિ આવકના દાખલા મેળવવા નાના શહેરોમાં પણ લાઇન લાગી. એમાં પણ પટેલિયા જ્ઞાતિના લોકોને દાખલા લેવા ધર્મના ધક્કા થઈ રહ્યા છે. વાલીઓના મતે કોર્ટ અને વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા પ્રમાણપત્ર હોવા છતાં દાખલા નથી મળી રહ્યા. સરકારની ગાઈડલાઇન મુજબના તમામ પુરાવા હોવા છતાં પણ દાખલા ન મળતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે અગાઉ 2014 સુધી દાખલા મળતા હતા, ત્યારબાદ સ્થાનિક તંત્ર એસટીના દાખલા નથી આપતું, જેથી બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. દાખલા વગર બાળકોને સ્કૂલ કોલેજમાં એડમિશન નથી મળી રહ્યું, નોકરી મેળવવામાં પણ અગવડ પડી રહી છે. ત્યારે સવાલ એ છે કે સમાજની અનેક રજૂઆત બાદ પણ તંત્ર કેમ દાખલા નથી આપી રહ્યું. આ તરફ વડોદરામાં અરજદારોની ભીડના પગલે જનસેવા કેન્દ્રોનો સમય વધારી દેવાયો. દરેક જગ્યાએ જનસેવા કેન્દ્ર પર ભીડના અહેવાલો આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં જનસેવા કેન્દ્ર પર સવારે ભીડ ન જોવા મળી. એકલ દોકલ અરજદારો જનસેવા કેન્દ્રો પર કામ માટે આવતા જોવા મળ્યા, કારણ કે શહેરમાં જનસેવા કેન્દ્રના 9 વાગ્યાથી ધમધમી રહ્યા છે. લોકોની ભીડ અને હીટવેવની આગાહીના પગલે કલેક્ટરે નિર્ણય કર્યો છે કે સવારે 9 થી સાંજે 6 સુધી જનસેવા કેન્દ્ર ખુલ્લા રહેશે અને 2 નાયબ મામલતદાર ફરજ બજાવશે. ગરમીમાં કેન્દ્ર વહેલા ખોલવાના નિર્ણયને અરજદારો વધાવી રહ્યા છે, સાથે જ લોકો માટે પાણી અને બેસવાની સુવિધા માટે છાશનું વિતરણ પણ કરાઈ રહ્યું છે. મેનેજરે જણાવ્યા પ્રમાણે છેલ્લા 4 દિવસમાં 5600 અરજદારોએ જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી. અરજદારો આવક જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા આવી રહ્યા છે. વીજળી ન મળતા ખેડૂતોએ સબસ્ટેશન જ બંધ કરાવી દીધું. ખંભાળિયાથી આ ઘટના સામે આવી છે. ખેડૂતોએ વીજ ફીડરને બાનમાં લીધું. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ન મળવાની ફરિયાદ ઉઠી છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને પૂરતી વીજળી ન મળતા લાલપરડા ગામના ખેડૂતો એકત્ર થયા અને વીજ ફીડરનો ઘેરાવ કર્યો. રોષે ભરેલા ખેડૂતો મોટી સંખ્યામાં વીજ ફીડર પર પહોંચ્યા અને સબસ્ટેશન જ બંધ કરી દેવા દીધું અને યોગ્ય પ્રમાણમાં વીજળી આપવા માંગ કરી. ખેડૂતોના રોષને જોઈને પોલીસ કર્મીઓ સ્થળ પર પહોંચ્યા અને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે ખેડૂતોની એક જ માંગ છે, લાલપરડા ગામમાં વીજ પુરવઠો સમયસર અને યોગ્ય રીતે મળે. યુવતીને ખબર જ ન હતી અને તેના લગ્નની નોંધણી થઈ ગઈ. બોગસ લગ્ન નોંધણી કેસમાં મોટો ખુલાસો થયો છે.
ભાગીને પ્રેમ લગ્ન કરનાર પ્રેમી પંખીડાઓ માટે ભદ્રાલા ગામ પંચાયત છે ફેવરિટ ડેસ્ટિનેશન, કેમ કે અહીં બોગસ લગ્ન નોંધણી કરી આપવામાં આવે છે. અહીં એક બે નહીં પણ 571 જેટલી બોગસ નોંધણી સામે આવી. ગોધરા શહેરના ભદ્રાલા ગામના તલાટી દ્વારા બોગસ લગ્ન કરાવી આપવાના કૌભાંડનો રેલો હવે અરવલ્લીના ભીલોડાના ટાકાટુકા ગામ સુધી પહોંચી ગયો છે, જ્યાં એક યુવકે યુવતીની ગેરહાજરીમાં જ બોગસ લગ્ન નોંધણી કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ આ અંગે મોટો ખુલાસો કર્યો. યુવક યુવતીની ગેરહાજરીમાં ભદ્રાલા ગામના તલાટી પાસે આ મેરેજની ખોટી નોંધણી કરાવી છે. બોગસ સાક્ષી, બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. તલાટી PM પરમારે 20,000 લઈને આ લગ્નની બોગસ નોંધણી કરી હતી. આ જ પદ્ધતિથી 6 મહિનામાં 500થી વધુ બોગસ નોંધણી થઈ હોવાનો ખુલાસો થયો છે. ભદ્રાલા ગામના સ્થાનિકોનું કહેવું છે કે મંદિરમાં આવું કંઈ થતું જ નથી, મંદિર અને ગામને બદનામ કરવામાં આવી રહ્યા છે. ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાંથી લગ્ન નોંધણી રજીસ્ટર નોંધણી પુરાવા કબજે લીધા છે, જોકે હાલ માત્ર 70% જ રેકોર્ડ મળ્યા છે. અન્ય તલાટી અને સ્ટાફની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. શહેરા TDOએ તપાસ શરૂ કરી છે. ડેપ્યુટી DDOને રિપોર્ટ સોંપાશે. તત્કાલીન તલાટીએ જ્યાં ફરજ બજાવી હતી ત્યાં તપાસ થઈ શકે છે. સ્માર્ટ સિટી વડોદરામાં ઓવર સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત છે. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. સમા વિસ્તારમાં હલાકી ભોગવતા રહેવાસીઓ MGVCL કચેરીએ પહોંચ્યા અને કચેરી બહાર રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો. સાદા મીટરમાં 2 મહિને 1500 થી 2000 રૂપિયા બિલ આવતું હતું, જ્યારે સ્માર્ટ મીટરના લીધે 15 દિવસમાં 6000નું રિચાર્જ કરવાનો વારો આવતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો MGVCLની ઓફિસે પહોંચ્યા અને રસ્તા પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરના કારણે ગ્રાહકોને વીજ બિલ માટે ડબલ ખર્ચની સાથે વારંવાર રિચાર્જની પણ સમસ્યા થઈ રહી છે. ઘણા ગ્રાહકોને રિચાર્જ કરતા પણ નથી આવડતું, ત્યારે સ્માર્ટ મીટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂના મીટર પાછા લગાવવાની ગ્રાહકોની માંગ છે. સુરેન્દ્રનગરમાં વિશાળ હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતોથી દુર્ઘટનાનો ભય. વાવાઝોડા બાદ સુરેન્દ્રનગર શહેરમાં લોકો ભયમાં છે અને આ ભય છે વિશાળ હોર્ડિંગ્સનો. 3-4 દિવસથી ફૂંકાતા તેજ પવનને કારણે વિશાળ હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતોના કારણે ભય ફેલાયો છે. બસ સ્ટેન્ડ રોડ, 80 ફૂટ રોડ, મલાર ચોક, બહુચર ચોક, દૂધરેજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ધાબા પર લગાવેલા હોર્ડિંગ્સ ભારે પવનને કારણે પડી જવાથી દુર્ઘટના કે જાનહાનિ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના ન થાય તે પહેલા જોખમી હોર્ડિંગ્સ તથા જર્જરિત ઇમારતો દૂર કરવામાં આવે તે માટે લોકો માંગ કરી રહ્યા છે. બીજી તરફ પાલિકા પ્રમુખે આ મામલે જણાવ્યું કે જોખમી હોર્ડિંગ્સ અને ઇમારતોનો સર્વે કરવા ખાસ ટીમ બનાવવામાં આવી છે. સર્વે બાદ હોર્ડિંગ્સ ઉતારવાની અને જર્જરિત ઇમારતો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ભાજપ શાસિત મહાનગરપાલિકાના વહીવટ સામે તેના જ કોર્પોરેટર નારાજ થયા, અનોખી રીતે નોંધાવ્યો વિરોધ. ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી તેના જ કોર્પોરેટર નારાજ છે. ભાજપના જ એક નગરસેવકે વિસ્તારના પ્રશ્નોને લઈ અનોખો વિરોધ કર્યો. વોર્ડ નંબર 10ના નગરસેવક હિતેશ ઉદાણીએ પાયાના પ્રશ્નોને લઈને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો. ઉદાણીએ વિસ્તારના સ્થાનિકો અને પરિવારજનો સાથે રાખીને રામધૂન બોલાવી સાથે જ સોમવાર સુધી સમસ્યાનું સમાધાન નહીં થાય તો ધરણાની ચીમકી ઉચ્ચારી નગરસેવકના વિરોધને લઈને મેયરે તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવા માટેનું આશ્વાસન આપ્યું. સિંહણ સાથે બાથ ભીડીને યુવકે જીવ બચાવ્યો, અઠવાડિયાથી કેરીના બગીચામાં નાખ્યા છે ધામા. ગીર સોમનાથના કોડીનારમાં સિંહણે યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી. નવા ગામમાં આવેલા માતૃશ્રી ફાર્મમાં આંબાના બગીચા આવેલા છે, જે છેલ્લા 1 અઠવાડિયાથી સિંહણે પોતાના 3 બચ્ચા સાથે ધામા નાખ્યા છે. બગીચામાં આજે વહેલી સવારે શ્રમિકો કામ કરી રહ્યા